અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુડોલપાલ પાસે આવેલ સુંદરપુરા ગામે ઈટોના પૈસાની ઉઘરાણી જેવી સામાન્ય બાબતે બે સગા ભાઈની બોથળ પદાર્થ વડે હત્યા કરાઈ. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી. ભિલોડા અને સાબરકાંઠા જિલ્લાની સરહદે આવેલ કુડોલપાલ પાસે આવેલ સુંદરપુરા ગામે રહેતા રાજેન્દ્રભાઈ અંસારી ગઈકાલે રાત્રે 8 વાગ્યાના અરસામાં ગામમાં આવેલ દુકાને સરસામાન લેવા ગયા હતા. ત્યાં આશીર્વાદ દીનદયાલ પારધી અને ચંદ્રેશભાઈ કોપસી ત્યાં મળ્યા અને અગાઉ કરેલ ઈંટોની મજૂરી બાબતે થયેલ ઝઘડા બાબતે રાજેન્દ્ર અસારી ઠપકો આપેલ, જે બાબતની અદાવત રાખી મોડી રાત્રે આશીર્વાદ દીનદાનિયાલ પારધી અને ચંદ્રેશ કોપસા એ રાજેન્દ્ર અસારીને માથામાં બોથડ પદાર્થ માર્યો. આ ઘટનામાં રાજેન્દ્ર અસારીનો ભાઈ વિનોદ અસારી પણ વચ્ચે પડતા તેને પણ બોથડ પદાર્થ ફટકારી બંને સગા ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા અને બંનેને નગ્ન કરી ગામની સીમમાં ફેંકી સીધા હતા. સમગ્ર ઘટના બાબતે ભિલોડા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ઘટનાનું પંચનામું કરી મૃતકોના મૃતદેહને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડી આ કામને બંને આરોપીઓને ઝડપી પાડવા તાજવીજ હાથ ધરી છે. શરીફ મંસૂરી સાથે લલિત ડામોર, ZSTV ભિલોડા. આજ રોજ ભિલોડા તાલુકાના કુંડોલ ગામે ડબલ મર્ડરનો બનાવ બનેલો છે, જે અંગે અકામે ફરિયાદી નિરાલીબેન અસારીની ફરિયાદ અન્વયે તેમના પિતા રાજેન્દ્ર અસારી તથા કાકા વિનોદ અસારીની હત્યા કરી બંનેની લાશ ખેતરમાં નાખી મળી આવેલ છે, જે અંગે ગુનો દાખલ કરી આ કામના શકમંદ આરોપીની પૂછપરછ ચાલુ છે. બંને મરણ જનારને માથાના ભાગે બોથડ પદાર્થ વચ્ચે માર મારી હત્યા કરેલ છે. આમાં કારણ છે કે ઈંટોની મજૂરી બાબતે હિસાબમાં કોઈ તકરાર થયેલ હતો આરોપી અને ફરિયાદી વચ્ચે, અને તેવી આશંકાને લઈને પછી પોલીસ